સ્વાગત કરે છે. ગુરુદેવ ની પ્રેરણા સંકલન સંપાદન દ્વારકા પ્રસાદ ચેતન્ય ના સ્વમુખે થી લખાયેલ કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કર્યો છું. સજ્જનોનું સંગઠન બનાવો. મારા મનમાં હંમેશા એક જ શંકા રહેતી હતી કે જ્યારે પણ કોઈ સંસ્થા પ્રગતિના માર્ગ આગળ વધે છે અને ખ્યાતિ વધવા માંડે છે ત્યારે અનેક લોકો તેની સાથે જોડાય છે. આસુરી વૃત્તિ વાળાઓ બદમાશ લોકો પણ પોતાનો સ્વાર્થ સાધવા માટે સજ્જનતાનું મોહરું પોડીને સામેલ થઈ જાય છે. એને લીધે સંસ્થાને પ્રમાણિકતા નષ્ટ થઈ જાય છે અને તેને બદનામીનું કલંક લાગે છે. આવું ન બને તે માટે શું કરવું જોઈએ? આનું સમાધાન અખંડ જ્યોતિ ડિસેમ્બર 1963 નો અંક વાંચતા થઈ ગયું. પાના 54 પર લેખ આજે પણ આપણે બધાએ વાંચવા જેવો અને મનન ચિંતન કરવા જેવો છે. યુગ નિર્માણ યોજનાનું લક્ષ્ય પૂરું કરવા માટે સજ્જનોનું સંગઠન જરૂરી છે. તેથી સંગઠન બનાવતા પહેલા આપણે સજ્જનતાથી યુક્ત હોય એવા માણસોને શોધવા પડશે. વિચિત્ર સ્વભાવના ખરાબ ગુણ કર્મો અને સ્વભાવવાળા લોકોનું સંગઠન અર્થહીન છે. તે માત્ર વિકૃતિઓ જ પેદા કરે છે. દુષ્ટ લોકો ભેગા થાય તે ખતરનાક છે. તેઓ જ્યાં ભેગા થશે ત્યાં દ્વંદ્વ ને વિગ્રહ સંગક વાતાવરણ જ પેદા કરશે. તેથી સંગઠનની બાબત કામ શરૂ કરતા પહેલા આપણે એક વાતનો પૂરતું ધ્યાન રાખવું પડશે કે સજ્જનો ચિત્ત ગુણ કર્મ તથા સ્વભાવ વાળા લોકો જ આપણા દેવ સમાજમાં જોડાય. આસુરી વૃત્તિ વાળા લોકોને પહેલા સુધારવા જોઈએ અને જ્યારે તેઓ સુયોગ્ય અને સદાચારી બની જાય ત્યારે જ તેમને સંગઠન સાથે જોડવા જોઈએ. એક બાજુ સુધારવાનો પ્રયત્ન ચાલુ રાખો અને બીજી બાજુ સુધારેલા લોકોને સંગઠન સાથે જોડવાનું કામ પણ કરતા રહેવું જોઈએ. સેવાભાવીઓ તથા ઉત્સાહી લોકોએ એક સ્વયંસેવકની જેમ લોક સેવાના કાર્યોમાં સહયોગ કરવો જોઈએ. થોડા સમય કાઢીને બીજા લોકોને સંપર્ક સાધવો જોઈએ અને તેમને ઉત્તમ પ્રેરણા આપતા રહેવાનું કામ કરવું જોઈએ. પદાધિકારી કે નેતા બનવાની આકાંક્ષા બહુ ખરાબ છે. એનાથી સંગઠન વધવાને બદલે નષ્ટ થઈ જાય છે. તેથી આપણે ફક્ત સ્વયંસેવક બનવાની આકાંક્ષા જ રાખવી જોઈએ. કોઈક પદ મળે, મને નેતા બનવામાં આવે તો જ હું કંઈક કામ કરીશ, એવો વિચાર મનમાંથી કાઢી નાખવો જોઈએ. ભાવનાશીલ લોકોએ વિચારક્રાંતિનું કાર્ય આગળ વધારવાનો અને સંગઠનને વ્યાપક તથા મજબૂત બનાવવાનો નિરંતર પ્રયત્ન કરતા રહેવું જોઈએ. જય ગુરુદેવ. બાહ્ય પ્રયત્નોથી સારા કામ ભલે કરાવવામાં આવે, પરંતુ જો આપણે આંતરિક સ્તરને ઉચ્ચ બનાવવામાં ન આવે તો એનાથી કોઈ વાસ્તવિક પ્રયોજન સિદ્ધ નહીં થાય. આપણા વિચારોમાં શ્રેષ્ઠતા તથા ઉત્કૃષ્ટતાનું પ્રમાણ તથા આસ્થા જેટલી પરિપક્વ હશે એટલો જ શ્રેષ્ઠ શાસક બનવાનો શક્ય બનશે. જ્યારે શ્રેષ્ઠ સત્કર્મનું બાહ્ય મૂલ્ય જોવા મળશે ત્યારે જ યુગ પરિવર્તન થશે. જો લોકો બુરાઈઓ તથા દુષ્ટ પ્રવૃત્તિઓને છોડીને યોગ્ય બાબતો જ સ્વીકાર કરશે તો સત્કર્મોની અભિવૃદ્ધિ થવામાં કોઈ અવરોધ નહીં આવે. પછી આ આંખોમાંથી જ સત્યુગ જોવા મળશે. જય ગુરુદેવ. ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે.